માળિયા હજીરા પોલીસ દ્વારા જુગારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. જાહેરમાં જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. વાત કરવામાં આવે તો શ્રાવણ માસમાં ભક્તિની સાથે સાથે જુગાર પણ ખીલી ઉઠતો હોય છે, ત્યારે અમુક લોકો બારે માસ જુગાર રમવાના શોખીન હોય છે અને તેવામાં તેઓ કોઈ ડર વગર જુગાર રમતા પણ નજરે પડી જતા હોય છે. ત્યારે આવા લોકો સામે માળિયા હજીરા પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જુગારીઓને કાયદો અને વ્યવસ્થા સમજાવવામાં આવી છે. ત્યારે આજે માળિયા હજીરા તાલુકાના માતરવાણિયા ગામે મઢવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા કૌશિક કમાણી, રણજીત ધાના, નવનીત વડારિયા સહિત મણીભાઈ વડારિયા, ભાવિન પાનસારા અને પિયુષ નાભલોડિયા, ચીમન મણવર સહિતના સાત લોકોને 38,300 મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માળિયા હજીરા પોલીસ દ્વારા જુગારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. જાહેરમાં જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. વાત કરવામાં આવે તો શ્રાવણ માસમાં ભક્તિની સાથે સાથે જુગાર પણ ખીલી ઉઠતો હોય છે, ત્યારે અમુક લોકો બારે માસ જુગાર રમવાના શોખીન હોય છે અને તેવામાં તેઓ કોઈ ડર વગર જુગાર રમતા પણ નજરે પડી જતા હોય છે. ત્યારે આવા લોકો સામે માળિયા હજીરા પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જુગારીઓને કાયદો અને વ્યવસ્થા સમજાવવામાં આવી છે. ત્યારે આજે માળિયા હજીરા તાલુકાના માતરવાણિયા ગામે મઢવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા કૌશિક કમાણી, રણજીત ધાના, નવનીત વડારિયા સહિત મણીભાઈ વડારિયા, ભાવિન પાનસારા અને પિયુષ નાભલોડિયા, ચીમન મણવર સહિતના સાત લોકોને 38,300 મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંકજ કારિયાનો રિપોર્ટ, માળિયા હાટીના.